રાંદેર મોરા ભાગળની સામે દેવ આશીષ સોસાયટીમાં આવેલી ગુરુકૃપા વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવમાં શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની કવિતા અને જીવનચરિત્ર દ્વારા બાળકોએ તેમના જન્મદિને સંદેશો આપ્યો હતો. આ મહોત્સવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ગુરુકૃપા વિદ્યાલય આજરોજ મિત્રો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યું છે. અમને કહેતા ખૂબ આનંદ છે કે શાળાની શરૂઆત 2009ની અંદર 7 બાળકોથી જે શરૂઆત થઈ હતી, આજે 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં શાળા જ્યારે સરસ રીતે કામ કરી રહી છે, ત્યારે અમારા બાળ કલાકારો આજે દશાબ્દી મહોત્સવની અંદર પોતાની કૃતિ, પોતાના વિચાર અને ખૂબ સારા પરફોર્મન્સ જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, ત્યારે શાળાની આ 10 વર્ષની યાત્રા અમારા શિક્ષણ જગતના સહભાગીઓ, શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ અને અમારા શિક્ષકોની ટીમવર્કથી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. અને આજના વાર્ષિક ઉત્સવમાં ભવ્ય રીતે દરેક બાળકો આજની પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ દરેક બાળકોને અમે અભિનંદન આપીએ છીએ અને શિક્ષણ જગતમાં સંકળાયેલ જેટલા પણ અમારા સહભાગી મિત્રો છે એ દરેકને અભિનંદન સામે આભાર વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો, 10 વર્ષની આ યાત્રાની અંદર 7 બાળકોથી ગુરુકૃપા વિદ્યાલયની શરૂઆત થઈ હતી અને આજે લગભગ 1500 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આજરોજ મિત્રો ડૉક્ટર નૈલેશ પટેલ તરીકે આચાર્યમાં હું કાર્યરત છું અને મને આ 10 વર્ષમાં આ શાળાની અંદર ઘણા સારા સારા વિચારો રજૂ કરતા અને બાળકો સાથે આ શિક્ષણ જગતની આ યાત્રાને આગળ વધારતા ધીમે ધીમે અમે અહીં સુધી પહોંચ્યા છે અને આજના વાર્ષિક ઉત્સવમાં પણ લગભગ 1000થી વધારે બાળકોએ ભાગ લીધો છે, તો એ દરેકને અભિનંદન. અને પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયાના મિત્રો પણ જે ઉપસ્થિત છે એમને પણ અમે આ શિક્ષણ જગતમાં અમારા સુધી અત્યાર સુધી જે જોડાયેલા રહ્યા છે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રત્યક્ષ કે પરોક્ષ અમારી આ 10 વર્ષની યાત્રામાં જોડાયેલ દરેક જણનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.